प्रकरण बे बहुपदी। बाळ दोस्तों धोरण 9 में आपणे बहुपदी एटले एक करता वधारे पद धरावता पदावली ने आपणे बहुपदी कहता हता। बहुपदी में चलनी उपरनो घातांक अनऋण पूर्णांक होवो जोईए, एटले के चल एक्स होय, जेम के अहीं चल एक्स छे तो एक्स नी उपरनो आ जे घातांक होय तेवी रीतना अहीं एक्स छे एनी उपरनो आ घातांक एन माइनस वन, तेवी रीतना दरेक चल परनो घातांक अनऋण पूर्णांक होवो जोईए। अनऋण पूर्णांक एटले ऋण न होवो जोईए, एक तो एटले के उपर चलनी उपर माइनस बे माइनस त्रण माइनस एकना छेदमां बे टूंकमां माइनस न होवो जोईए, उपरांत पूर्णांक ज होवो जोईए। पूर्णांक ज एक बे त्रण माइनस त्रणना छेदमां बे अथवा त्रणना छेदमां बे एकना छेदमां बे एवो अपूर्णांक पण चाले ना, तो ज आपणे तेने बहुपदी कही शकीए। बहुपदीनुं प्रमाणित स्वरूप an x रेस टू n प्लस an माइनस वन x रेस टू n माइनस वन वत्ता an माइनस टू x रेस टू n माइनस टू वत्ता डॉट 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 प्लस ए वन एक्स प्लस ए जीरो ने बहुपदीनुं प्रमाणित स्वरूप कहे छे, जेमा सौथी मोटी घातांक होय तेनो सहगुणक जीरो न थवो जोईए, एटले शर्त छे an नॉट इक्वल टू जीरो। उपरांत आ चलनी जोड़े जे गुणाकारमां संख्याओ छे तेने सहगुणक कहेवाय, तो ये सहगुणको वास्तविक संख्या होवा जोईए, तो an an माइनस वन an माइनस टू a वन a जीरो ए वास्तविक संख्याओ छे। आ आपणी पासे एनुं प्रमाणित स्वरूप थयुं। आमां सौथी मोटी घात छे તે પદને અગ્રપદ કહેવાય, સૌથી મોટી ઘાત ધરાવતા પદને શું કહીશું, અગ્રપદ। જેમ કે આ બધા ઘાતમાંથી સૌથી મોટી ઘાત n છે માટે અગ્રપદ આપણું થશે a n x રેસ ટુ n, અને સૌથી મોટો જે ઘાતાંક છે તેને બહુપદીનો ઘાત કહેવાય। આપણને જે બહુપદી આપે તેમાં સૌથી મોટો ઘાતાંક જે હોય તેને આપણે શું કહીશું, બહુપદીનો ઘાત। અને અગ્રપદના સહગુણકને કહેવાય છે અગ્ર સહગુણક, ટૂંકમાં સૌથી મોટી ઘાત હોય તેના સહગુણકને આપણે કહીશું અગ્ર સહગુણક। આપણે જાણીએ જ છે કે બહુપદીને આપણે પી ઓફ એક્સ ક્યુ ઓફ એક્સ પી ઓફ વાય, જો ચલ વાય હોય તો આપણે પી ઓફ વાય લખીશું, ચલ એસ હોય તો લખીશું પી ઓફ એસ વગેરે વડે દર્શાવી શકાય છે। બહુપદીના પ્રકાર ત્રણ રીતે પડે છે। પહેલું, પદને આધારે, એટલે કે પદની સંખ્યાને આધારે, એકપદી દ્વિપદી ત્રિપદી વગેરે। જો એક જ પદ હોય તો તેને આપણે એકપદી કહીએ છે, જો બે પદ હોય તો તેને દ્વિપદી કહે છે, અને ત્રણ પદ હોય તો તેને ત્રિપદી કહેવાય છે। ચલને આધારે, ચલની સંખ્યાને આધારે પણ બહુપદીના પ્રકાર પડે છે। જો એક જ ચલ હોય તો એક ચલ, બે ચલ હોય તો દ્વિચલ, ત્રણ ચલ હોય તો ત્રિચલ વગેરે। જેમ કે અહીંયા ગાડી એક ચલ એક્સ છે, બીજો ચલ વાય છે, આમ આ બહુપદીમાં બે ચલ આપેલા છે, એક ચલ એક્સ અને બીજો વાય, માટે એને આપણે દ્વિચલ કહીશું। આ બહુપદીમાં માત્ર એક્સ જ ચલ આપેલો છે, અહીંયા એક્સ અને આ પણ એક્સ જ છે, માટે આને આપણે એક ચલ બહુપદી કહીશું। અહીંયા ચલ એક્સ છે, ચલ વાય છે અને ચલ ઝેડ છે, આમ ત્રણ ચલ છે, માટે એને ત્રિચલ બહુપદી કહીશું। ઘાતને આધારે સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત। સુરેખ, જે બહુપદીનો મોટામાં મોટો ઘાત એક હોય, જે બહુપદીનો મોટામાં મોટો ઘાત એક હોય તેને સુરેખ બહુપદી કહે છે। જેમ કે અહીંયા મોટામાં મોટો ઘાત ચલની ઉપરનો મોટો ઘાત એક છે,
આ અચળ પદ કહેવાય, અચળ પદનો ઘાત ઝીરો ગણવાનો, એક્સની ઝીરો ઘાત, અહીંયા પાંચની ઉપરનો ઘાત નહીં જોવાનો, એની જોડે જે ચલ લખાય તો અચળ પદમાં ચલ કયો આવે, એક્સની ઝીરો ઘાત, માટે અચળ પદનો ઘાત ઝીરો કહેવાય. તો અહીંયા એક ઘાત છે અને ઝીરો ઘાત છે, આમ સૌથી મોટો ઘાત એક છે માટે તેને સુરેખ બહુપદી કહેવાય. આ બહુપદીમાં ચલની ઉપરનો ઘાતાંક બે છે, અહીંયા ચલનો ઘાતાંક ઝીરો કહેવાય કારણ કે અચળ પદ છે, અચળ પદનો ઘાતાંક ઝીરો થાય. તો સૌથી મોટો ઘાત કયો થશે, બે. સૌથી મોટો ઘાત બે હોય તો તેને દ્વિઘાત બહુપદી કહેવાય. તેવી રીતના અહીંયા ચલની ઉપરનો ઘાતાંક એક છે, અહીંયા ત્રણ છે, તો મોટો ઘાત કયો થયો કહેવાય, ત્રણ. તો જેમાં મોટામાં મોટો ઘાત ત્રણ હોય તેને ત્રિઘાત કહેવાય. આમ બહુપદીના પ્રકાર પદને આધારે પડે છે, ચલને આધારે પડે છે અને ઘાતને આધારે પડે છે. બહુપદીનો ઘાત, આપેલ બહુપદીમાં ચલનો સૌથી મોટા ઘાતાંકને બહુપદીનો ઘાત કહે છે. સાંભળજો, સૌથી મોટો ઘાતાંક તો ખરો, પણ કોણો સૌથી મોટો ઘાતાંક, ચલનો, સહગુણકનો નહીં, ચલનો સૌથી મોટા ઘાતાંકને બહુપદીનો ઘાત કહે છે. જેમ કે આ એક બહુપદી છે, તેમાં અહીંયા જો ચલ એક્સ છે એની ઉપરનો ઘાતાંક પાંચ છે, અહીંયા આ સહગુણક છે, સહગુણકની ઉપરનો ઘાતાંક સો છે અને ચલની ઉપરનો ઘાતાંક આઠ છે, તો ભૂલમાં એવું ના કહેતા કે ઘાતાંક સો છે, ખોટું. આપણે તો કોની ઉપર જોવાનો, ચલ પર. આમાં ચલ કયા કહેવાય, એક્સ. તો એક્સની ઉપરનો ઘાતાંક પાંચ છે ને એક્સની ઉપરનો ઘાતાંક આઠ છે, તો મોટામાં મોટો ઘાત આઠ હોવાથી આપણે બહુપદીનો ઘાત કેટલો કહીશું, આઠ. આ સો કોની ઉપર છે, ત્રણ, અને ત્રણ તો સંખ્યા કહેવાય. સંખ્યાની ઉપરનો જે ઘાત હોય તે તો સહગુણકની ઉપરનો ઘાત કહેવાય, અને આપણે સહગુણકનો નથી જોવાનો. વ્યાખ્યામાં તમે જોશો તો અહીંયા ચલની ઉપરનો ઘાતાંક કયો છે તમને. બીજી બહુપદી, અહીંયા ઉપર બે ઘાતાંક છે, એનો ગુણાકાર કરીએ તો ચાર તળી બાર, તો એક્સની ઉપર બાર ઘાતાંક આવ્યો. અહીંયા અહીંયા એક્સની ઉપર છ ગુણ્યા ત્રણ એટલે અઢાર ઘાતાંક આવ્યો, માટે ચલની ઉપરનો મોટો ઘાતાંક અઢાર છે, માટે બહુપદીનો ઘાત કેટલો થશે, અઢાર. અગ્રપદ, બહુપદીના સૌથી મોટા ઘાત ધરાવતા પદને આપણે અગ્રપદ કહીએ છીએ. આ બહુપદી આપેલી છે તેમાં સૌથી મોટો ઘાત કયો છે, સરસ, સૌથી મોટો ઘાત છ છે, માટે બહુપદીનો ઘાત કયો થશે આપણી પાસે, છ. અને એનો આ બહુપદીનો ઘાત મોટો છે માટે આ જે પદ છે આખું, આ પદને આપણે કહીશું અગ્રપદ, એટલે માઇનસ પાંચ એક્સની છ ઘાત, જેને આપણે અગ્રપદ કહીશું. ટૂંકમાં આ બધા ઘાતમાંથી સૌથી મોટી ઘાત હોય તે પદને આપણે શું કહીશું, અગ્રપદ. એમાં આગળ માઇનસ હોય તો એ પણ સાથે લેવાનું છે. અગ્ર સહગુણક, અગ્રપદના સહગુણકને અગ્ર સહગુણક કહે છે, અથવા આપણે જાણીએ જ છે કે સૌથી મોટો જે ઘાત હોય તે પદને આપણે કહીએ છીએ અગ્રપદ, અને એનો જે સહગુણક હોય તેને આપણે કહીએ છીએ અગ્ર સહગુણક. એટલે અહીંયા માઇનસ પાંચ અગ્ર સહગુણક થશે. સહગુણક હંમેશા વાસ્તવિક સંખ્યા જ હોય, સહગુણક તરીકે માત્ર સંખ્યા જ લેવાય. અગત્યનો મુદ્દો, બહુપદીના શૂન્યો. પી ઓફ એક્સમાં આ એક્સની કોઈ કિંમત લઈએ અને જો આપણને બહુપદીની કિંમત શૂન્ય મળે તો આ જે એક્સ વતી આપણે લઈએ છીએ, એક્સ બરાબર પાંચ લઈએ, એક્સ બરાબર છ લઈએ અને કિંમત મૂકીને જો આપણને જવાબ ઝીરો મળે તો આપણે તે એક્સને, એ એક્સના મૂલ્યને બહુપદીની શૂન્ય કહેવાય છે. એટલે એની વ્યાખ્યા જોઈએ, પી ઓફ એક્સમાં એક્સની જે કિંમતો માટે પી ઓફ એક્સ બરાબર ઝીરો થાય તેને બહુપદી પી ઓફ એક્સના શૂન્યો કહે છે. જો પી ઓફ એક્સમાં પી ઓફ કે બરાબર ઝીરો થાય તો કે ને બહુપદી પી ઓફ એક્સનું શૂન્ય કહે છે. એટલે અહીંયા ગાડી એક્સની જગ્યા ઉપર કે મૂકું, કે એટલે કોઈ સંખ્યા, કે કોઈ સંખ્યા છે, ગમે તે સંખ્યા હોય, અને જો મને પી ઓફ કે વતી કિંમત ઝીરો મળે તો કે ને બહુપદીનું શૂન્ય કહેવાય. એક ઉદાહરણથી સમજીએ આપણે, આ આપણને બહુપદી આપેલી છે. આ બહુપદીમાં આપણે x બરાબર 1 લઈએ,
એટલે અહીંયા ગાડી આ એક્સ છે ત્યાં એક મૂક્યો, અહીંયા પણ એક્સ છે ત્યાં એક મૂક્યો, અહીંયા એક્સ છે ત્યાં એક મૂક્યો, અને એકનો વર્ગ ઓછા બે ગુણ્યા એક વત્તા એક, એકનો વર્ગ એક, માઇનસ બે એકા માઇનસ બે અને એક. સાદુરૂપ આપીએ તો આપણને ઝીરો જવાબ મળે છે. સાદુરૂપ આપીએ તો આપણને ઝીરો જવાબ મળે છે. તો આ બહુપદીનો મને જવાબ ઝીરો મળ્યો, તો આને આપણે એક્સની કિંમતને, આ જે એક્સની કિંમત છે તેને બહુપદીનો શૂન્ય કહેવાય. એટલે એક એ પી ઓફ એક્સનો શૂન્ય થાય છે. ભૂલમાં આ ઝીરો ન લખી દેતા. આપણને અહીંયા એક્સની કિંમત કઈ મૂકી? આપણે એક્સની કિંમત એક મૂકી, માટે એકને બહુપદીનો શૂન્ય કહેવાય છે. સુરેખ બહુપદી આપણે હમણાં જ જોઈ ગયા. સુરેખ ઘાતને આધારે જે બહુપદીના પ્રકાર છે તેમાં સુરેખ બહુપદી છે, દ્વિઘાત બહુપદી છે અને ત્રીજી ત્રિઘાત બહુપદી છે. આપણે આ પ્રકરણમાં આ ત્રણનો મુખ્યત્વે અભ્યાસ કરવાનો છે. તો આપણે હવે એના વિશે સમજીએ. અહીંયાથી આપણી થિયરી અગત્યની છે. સુરેખ બહુપદી આગળ આપણે જોઈ ગયા કે ચલની ઉપરનો મોટામાં મોટો ઘાતાંક એક હોય તો એને સુરેખ બહુપદી કહેવાય. તો એ એક્સ પ્લસ બી ને સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કહે છે. અને આ પ્રકરણમાં ખાસ કાળજી રાખજો, જે મોટામાં મોટો ઘાત હોય એની આગળનો જે સહગુણક હોય, અહીંયા સહગુણક કયો છે એ ફરીથી બોલું છું, જે મોટામાં મોટો ઘાત હોય તેનો સહગુણક જે હોય તે હંમેશા નોટ ઇક્વલ ટુ ઝીરો લખવું પડે. આ એની શરત છે. અને આ જે સહગુણકો હોય, તો અહીંયા સહગુણકો કયા છે? એક તો એ અને બી. આ બંને સહગુણકો વાસ્તવિક સંખ્યા હોય છે. બરાબર. તો અહીંયા સુરેખ બહુપદીનો આલેખ હંમેશા રેખા મળે. ધ્યાનથી સુરેખ બહુપદીનો ગ્રાફ દોરશો તો તમને એક રેખા મળશે. ઓકે, આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, અને હું કોઈ એક સુરેખ બહુપદી આપી છે, જેમ કે બે એક્સ વત્તા પાંચ, ત્રણ એક્સ ઓછા છ, એવી બહુપદી આપી છે સુરેખ. તો એનો હું ગ્રાફ દોરું તો મને આ રેખા મળે. અને આ રેખા એક્સ અક્ષને જ્યાં છેદે તે બિંદુનો આ એક્સ યામને તેનો શૂન્ય કહેવાય. કયા યામને શૂન્ય કહેવાય? એક્સ યામને શૂન્ય કહેવાય છે. ફરીથી ક્યાં ગાડી જોઈએ? તો આ રેખા તો વાય અક્ષને પણ છેદે છે, પણ વાય અક્ષને નહીં જોવાનું. કોણે જોઈશું? એક્સ અક્ષને જ્યાં છેદે તે બિંદુનો એક્સ યામ, આ પહેલો યામ ને આપણે બહુપદીનો શૂન્ય કહે છે. તો અહીંયા આને અંદર એ એક્સ પ્લસ બી બરાબર ઝીરો લો. શૂન્ય શોધવો હોય તો બહુપદી બરાબર ઝીરો લેવાનું અને આ ચલની કિંમત શોધી લાવવાની. તો ચલ બરાબર મને મળે છે, આ પ્લસ બીને જમણી બાજુ પર લઈ જાઓ તો માઇનસ બી, અને આગળના એ છેદમાં આવ્યા તો એક્સ બરાબર માઇનસ બીના છેદમાં એ, તો એને આ જે અહીંયા છેદશે એક્સ અક્ષને તો એનું મૂલ્ય કેટલું થશે? માઇનસ બી બાય એ. આમ સુરેખ બહુપદીના શૂન્યનું મૂલ્ય છે માઇનસ બી બાય એ. બહુ જ અગત્યનું. કોણે શૂન્ય કહીશું? ગ્રાફ પરથી કોણે શૂન્ય કહેવાય? તો હમણાં જ કહ્યું, એક્સ અક્ષને આ રેખા જે બિંદુમાં છેદે તે બિંદુના એક્સ યામને આપણે તે સુરેખ બહુપદીનો શૂન્ય કહે છે. સુરેખ બહુપદીને એક શૂન્ય હોય, સુરેખ બહુપદીને કેટલા શૂન્ય હોય છે? એક. બરાબર છે. કેમ એક હોય? તો ધ્યાનમાં રાખજો, જેટલી મોટી ઘાત હોય, આમાં સૌથી મોટી ઘાત કઈ છે? એક. તો જો મોટી ઘાત એક હોય તો એને શૂન્ય કેટલા મળે? મહત્તમ એક શૂન્ય મળે. મહત્તમ એક શૂન્યનો મતલબ શું થાય? કાં તો એક શૂન્ય મળે, કાં તો એક પણ શૂન્ય ન મળે. ક્યારે એક પણ શૂન્ય ન મળે? સમજીએ અહીંયા ગાડી. આ ગ્રાફમાં આપણે અહીંયા ગાડી આ રેખા તો મેં અહીંયા આપણે બે અક્ષને છેદે છે, પણ કેટલીક વખત આવો ગ્રાફ મળે, આ આડી લીટી મળે, એટલે કે એક્સ અક્ષને સમાંતર રેખા મળે. જો એક્સ અક્ષને સમાંતર રેખા મળે તો તે એક્સ અક્ષને છેદશે જ નહીં, અને જો એક્સ અક્ષને છેદે જ નહીં તો આપણે તેને એક્સ અક્ષને છેદે જ ના તો એનો શૂન્ય જ ના મળે. કારણ કે શૂન્ય માટે તો તે કોણે છેદવો જોઈએ? એક્સ અક્ષને જે બિંદુમાં છેદે તેના એક્સ યામને આપણે શૂન્ય કહીએ. પરંતુ આ એક્સ અક્ષને જો સમાંતર રેખા મળે અહીંયા, કાં તો નીચે આ રીતે સમાંતર મળે,
तो ते एक्स अक्ष ने छेदे ज नहीं, अने एक्स अक्ष ने ना छेदे तो तेना शून्य मळे नहीं। तो सुरेख बहुपदी ने महत्तम, अहीं महत्तम शब्द जरूरी है, महत्तम एक शून्य होय छे। महत्तम नो मतलब थयो वधु मां वधु एक, वधु मां वधु एक नो मतलब थाय एक मळे अथवा एक करता ओछा मळे, तो एक अथवा एक पण नहीं। ओके, तो महत्तम एक शब्द लखवो जरूरी है, પણ આ આકૃતિને આધારે એક શૂન્ય મળશે, કારણ કે તે એક્સ અક્ષને એક બિંદુમાં છેદે છે માટે અહીંયા એક શૂન્ય મળશે, પરંતુ તે એક્સ અક્ષને છેદે જ નહીં, જો સમાંતર રેખા હોય તો આપણને એક પણ શૂન્ય મળે નહીં। તો સુરેખ બહુપદીને મહત્તમ એક શૂન્ય મળે। દ્વિઘાત બહુપદી, જે બહુપદીનો મોટામાં મોટો ઘાત બે હોય તેને આપણે દ્વિઘાત બહુપદી કહીએ છીએ। દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી છે, અને હવે કયું નોટ ઇક્વલ ટુ ઝીરો લખવાનું, તો જે મોટી ઘાત હોય એનો સહગુણક નોટ ઇક્વલ ટુ ઝીરો લખવો જ પડે। કેમ લખવો પડે, એવું કેમ લખવો પડે એ નોટ ઇક્વલ ટુ ઝીરો, સમજો કે આ એ ઝીરો છે તો આ મોટામાં મોટું ઘાતવાળું પદ જ જતું રહે, જો મોટામાં મોટા ઘાતવાળું પદ જતું રહે તો તે દ્વિઘાત બહુપદી કહેવાય નહીં, કારણ કે બે ઘાતવાળું પદ જ જતું રહ્યું, તો હવે માત્ર એક ઘાતવાળું જ રહ્યું એટલે મોટામાં મોટી ઘાત એક થઈ ગઈ, તો એ સુરેખ થઈ જાય। માટે કમ્પલસરી જ્યારે પણ કોઈ પણ બહુપદીનું આપણે પ્રમાણિત સ્વરૂપ લખીશું તેમાં મોટામાં મોટી ઘાતનો જે સહગુણક હોય તે હંમેશા નોટ ઇક્વલ ટુ ઝીરો લખવો પડે, અને આ બધા સહગુણકો વાસ્તવિક સંખ્યા છે। તો અહીંયા સહગુણકો કયા કહેવાય, ચલ સિવાયને સહગુણક કહેવાય, તો અહીંયા એ બી અને સી ને સહગુણક કહેવાય, તો એ બી સી કેવી સંખ્યા થવી જોઈએ, વાસ્તવિક સંખ્યાઓ થવી જોઈએ। આ બહુપદી દ્વિઘાત બહુપદીનો ગ્રાફ દોરીએ, આલેખ દોરીએ તો મને આવો વક્ર મળે, આવા વક્રને આપણે પરવલય કહીએ છીએ, પેરાબોલા, અથવા આ રીતેનો નીચે તરફનો મળે આમ, આને પણ આપણે પર્વલય જ કહીએ છે, આને પણ આપણે પર્વલય કહીએ છે। તો આવો ઉપર તરફનો ખુલ્લો ક્યારે મળે, તો આ જે મોટામાં મોટી ઘાત છે એનો સહગુણક ધન હોય, પોઝિટિવ હોય, તો આપણને આ ઉપર તરફનો ખુલ્લો મળે। જો અહીંયા લખેલું છે એ ગ્રેટર દેન ઝીરો, તો એ ગ્રેટર દેન ઝીરો હશે તો આ રીતનો ઉપર તરફનો ખુલ્લો વક્ર મળશે, અને જો આ મોટામાં મોટી ઘાતનો સહગુણક એ લેસ દેન ઝીરો એટલે કે ઋણ હોય, માઇનસ હોય, તો આપણને નીચે તરફનો ખુલ્લો વક્ર મળશે। જો અહીંયા લખેલું છે એ લેસ દેન ઝીરો, અહીંયા પણ એ લેસ દેન ઝીરો આવ્યું, અને અહીંયા પણ એ લેસ દેન ઝીરો, એ લેસ દેન ઝીરો હોય તો આપણને નીચે તરફનો ખુલ્લો વક્ર મળે। ઓકે, હવે આપણે હમણાં જ જોઈ ગયા કે આ વક્ર એક્સ અક્ષને જ્યાં છેદે ને તે જેટલા બિંદુમાં છેદે તેના શૂન્યો કહેવાય, તો આ વક્ર એક્સ અક્ષને જો અહીંયા એક બિંદુ અને આ બીજું બિંદુ આમ બે બિંદુમાં છેદે છે માટે એને કેટલા શૂન્યો મળ્યા કહેવાય, બે। આ આકૃતિને જોઈએ તો એક્સ અક્ષને માત્ર એક જ બિંદુમાં અહીંયા છેદે છે, એક જ, માટે શૂન્યોની સંખ્યા કેટલી થઈ, એક। આ આકૃતિમાં જોઈશું તો આ જે વક્ર છે તે એક્સ અક્ષને છેદતો જ નથી, છેદે છે એક્સ અક્ષને, તો અહીંયા એક પણ શૂન્ય મળશે નહીં। તેવી રીતના આ આકૃતિમાં પણ આ વક્ર એ એક્સ અક્ષને છેદતો નથી માટે એક પણ શૂન્ય મળશે નહીં। અહીંયા આ વક્ર એક બિંદુમાં એક્સ અક્ષને છેદે છે તો એક શૂન્ય મળશે, અને આ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે, અહીંયા જો આ એક અને આગળ વધીએ તો બે, ભૂલમાં પણ આ ના કહેતા, આ તો કયા અક્ષને છેદે છે, વય અક્ષને, આપણે તો વય અક્ષને છેદે તે જોવાનું જ નથી, આપણે તો વક્ર કયા અક્ષને છેદવો જોઈએ, એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે, જેટલા બિંદુમાં છેદે તેટલા એના શૂન્યો મળે। ઓકે, આગળ આપણે કહ્યું હતું કે જો મોટામાં મોટી ઘાત એક હોય, મોટામાં મોટી ઘાત જો એક હોય, સુરેખ બહુપદી હોય, તો આપણને મહત્તમ એક શૂન્ય મળે, પણ અહીંયા મોટામાં મોટી ઘાત બે છે તો દ્વિઘાત બહુપદી કહેવાય, અને દ્વિઘાત બહુપદીને મહત્તમ બે શૂન્યો મળે, કેટલા શૂન્યો મળે, મહત્તમ બે શૂન્યો મળે। મહત્તમ બેનો મતલબ શું, આપણે હમણાં જ જોયું કે કોઈ આકૃતિમાં બે મળે છે,
कोई आकृति में एक मळे छे, कोई आकृति में एक पण मळतो नथी। एटले महत्तम बे नो मतलब बे मळे अथवा बे करता ओछा शून्यो मळे, पण बे थी वधारे तो मळे ज ना। ओके, आ थियरी परथी खास अगत्यनु के द्विघात बहुपदीनो ग्राफ आपणने वक्र मळे, पण ए वक्रनु नाम शुं छे? परवलय। परवलय ऊपरथी खुल्लो पण होय अने नीचेथी खुल्लो पण होय। ऊपरथी क्यारे खुल्लो होय? तो आ मोटामां मोटी घात होय तेनो सहगुणक धन होय तो ऊपरथी खुल्लो होय, अने आ मोटामां मोटी घात होय एनो सहगुणक जो माइनस होय, ऋण होय, तो आपणने नीचे तरफनो खुल्लो वक्र मळे। त्रिघात बहुपदी, जेनी मोटामां मोटी घात त्रण होय तेने त्रिघात बहुपदी कहीए छे। त्रिघात बहुपदी नुं प्रमाणित स्वरूप छे ax³ + bx² + cx + d, ज्यां फरीथी आपणे एनी शर्त लखवानी छे। कई शर्त आवशे? तो के जे मोटामां मोटो घात होय एनो सहगुणक कयो छे अहींया गाड़ी a। बाळ दोस्तो, परीक्षामां जरूरी नथी के मोटामां मोटी घातनो सहगुणक a लखीने आपे, समझो p लखीने आपो, तो ते वखते शर्त कई थई जाय? अहींया p नॉट इक्वल टू 0। बराबर, एटले ध्यान लेवू आपणे के जे मोटामां मोटी घात होय तेनो जे सहगुणक होय तेने आपणे नॉट इक्वल टू 0 लखवानुं छे, अने चल सिवायनी संख्या एटले के आ सहगुणक जे छे अहींया तेने आपणे वास्तविक संख्या लखवाना। तो अहींया वास्तविक संख्याओ कई थशे? a b c અને d વાસ્તવિક સંખ્યાઓ છે, અને ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કહે છે। બધી જ બહુપદીના પ્રમાણિત સ્વરૂપો ખાસ મોડે કરવા, કારણ કે આપણે દાખલા ગણતી વખતે જ્યારે ત્રિઘાત બહુપદી આપી હશે ત્યારે ત્રિઘાત બહુપદીને આપણે આ ધારીશું, જો દ્વિઘાત આપી હશે તો આપણે આ ધારીને કરીશું, અને સુરેખ આપી હોય તો આપણે એક્સ પ્લસ બી ધારીશું। આમ દરેકના પ્રમાણિત સ્વરૂપ આપણને આવડવા જોઈએ। ત્રિઘાત બહુપદીમાં મોટામાં મોટો ઘાત ત્રણ હોવાથી તેને મહત્તમ ત્રણ શૂન્યો મળે। કેટલા શૂન્યો મળે? મહત્તમ ત્રણ। મહત્તમ ત્રણનો મતલબ થશે કે કેટલીક વખત ત્રણ શૂન્યો મળે, કેટલીક વખત બે શૂન્યો મળે, કેટલીક વખત એક મળે, અને કેટલીક વખત એક પણ ન મળે। આ આકૃતિને જોઈએ તો આ આકૃતિમાં તે ફક્ત એક જ બિંદુમાં એક્સ અક્ષને છેદે, જો અહીંયાથી એક જ બિંદુમાં, તો કેટલા શૂન્યો થશે અહીંયા ગાડી? એક। આ આકૃતિમાં, આ આલેખમાં અહીંયા તમે ધ્યાનથી જોશો તો આ એક બિંદુ પહેલાં એક્સ અક્ષ પર આવ્યો, તો આ એક, પછી આ બીજું અને આ ત્રીજું, તો આ વક્ર એક્સ અક્ષને ત્રણ બિંદુમાં છેદે છે, માટે આના શૂન્યોની સંખ્યા કેટલી થશે? ત્રણ। અને શૂન્યોની સંખ્યા ત્રણ છે એટલે આ ત્રિઘાત બહુપદી થશે। અહીંયા આમથી વક્ર આ બાજુ આવે છે અને તે માત્ર એક જ બિંદુમાં છેદે છે, એટલે શૂન્યોની સંખ્યા એક, એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે છે। આ વક્ર એક્સ અક્ષને ધ્યાનથી જોશો, અહીંયા એક, આ બે અને આ ત્રણ, ત્રણ બિંદુમાં છેદે છે, માટે તેને કેટલા શૂન્યોની સંખ્યા થશે? ત્રણ। શૂન્યો એટલે એક્સ અક્ષને જે બિંદુમાં છેદે તે બિંદુનો એક્સ યામ આપણા માટે શું થશે? શૂન્ય થશે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, દ્વિઘાત બહુપદીના શૂન્યો આપણે આલ્ફા અને બીટા લઈ લઈએ છીએ। ફરીથી દ્વિઘાત બહુપદી છે, મોટામાં મોટી ઘાત બે છે, બે મોટામાં મોટી ઘાત હોય તો આપણને બે શૂન્યો મળી શકે, બેથી વધારે તો મળે જ ના, એટલે બે મળી શકે, એક મળે અથવા એક પણ નહીં। તો આપણે અહીંયા આ દ્વિઘાત બહુપદીના બે શૂન્યો લઈ લીધા, ધારી લઈએ કે તે એક આલ્ફા છે અને બીટા છે, આને આલ્ફા કહીશું અને બીટા, તો શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા અને બીટાનો સરવાળો કરું, જે બે શૂન્યો છે આપણી પાસે તેનો સરવાળો કરું, તો તે સરવાળો મને કેટલો મળશે? આ બી અને આ એ, અને આગળ માઇનસ, એટલે અહીંયા બી ધન છે, બે પ્લસ બે હોય તો આપણે અહીંયા લખીશું માઇનસ બે, જો અહીંયા માઇનસ બે હોય તો આપણે લખીશું પ્લસ બે, ના છેદમાં એ, એ એટલે સૌથી મોટા ઘાતાંકનો સહગુણક। તો આ આપણે એનું સૂત્ર મળ્યું, તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણીશું, શૂન્યોનો સરવાળો બરાબર માઇનસ બીના છેદમાં એ, અને મોઢે જ કરી નાખવાનું છે। અને દ્વિઘાત બહુપદીમાં માઇનસ બી એટલે શું? તો બી એ એક્સનો સહગુણક છે, તો અહીંયા એક્સનો સહગુણક છેદમાં એ શું છે?
तो ए एक्स स्क्वेर नो सहगुणक छे, माटे एक्स स्क्वेर नो सहगुणक। तेवी रीते शून्यो नो गुणाकार, शून्यो आपणे कया लीधा छे, आल्फा अने बीटा, तो आल्फा गुणिया बीटा बराबर सूत्र शू छे, सी ना छेद में ए। सी एटले शू छे, अचल पद, अने ए एटले शू छे, एक्स स्क्वेर नो सहगुणक। छेद में ध्यान रखो, हमेशा सौथी मोटी घातांक नो सहगुणक ज आवे। आ बधा सूत्र में छेद में ए छे, तो सौथी मोटी घातांक अहींया कई छे, द्विघात छे, तो एनो सहगुणक एटले एक्स स्क्वेर नो सहगुणक। आम आ द्विघात समीकरण ने, सॉरी द्विघात बहुपदी ने, आ द्विघात बहुपदी ने आपणे आ रीते पण लखी शकीए, एक्स स्क्वेर माइनस शून्य नो सरवाळो गुणिया एक्स वत्ता शून्य नो गुणाकार। त्रिघात बहुपदी नु आ प्रमाणित स्वरूप छे, ए एक्स क्यूब प्लस बी एक्स स्क्वेर प्लस सी एक्स प्लस डी, ना शून्य। हवे त्रण त्रिघात छे एटले आपणे त्रण शून्य धरवा पड़े, तो ए शून्य छे आल्फा बीटा अने गेमा। तो त्रिघात बहुपदी में शून्यना सरवाड़ा सूत्र छे माइनस बी बाय ए। अहीं पण हतुं, जो माइनस बी बाय ए ज हतुं शून्यनो सरवाळो, पण अहीं बे ज शून्य हता, अने अहीं भी सूत्र तो सेम ज छे माइनस बी बाय ए, પણ અહીંયા બી શું છે, એક્સ નો સહગુણક, ને એ છે એક્સ સ્ક્વેર નો સહગુણક। જ્યારે અહીંયા તમે જોશો શૂન્યનો સરવાળો, તો સૂત્ર માઇનસ બી બાય, પણ બી શું છે, ધ્યાનથી જો આ સૂત્રમાં બી કોનો સહગુણક છે, એક્સ સ્ક્વેર નો, કોનો સહગુણક છે, એક્સ સ્ક્વેર નો। તો અહીંયા શું લખવું પડશે, એક્સ સ્ક્વેર નો સહગુણક, અને એ કોનો છે, સૌથી મોટી ઘાતાંક, તો અહીંયા સૌથી મોટી ઘાતાંક કઈ છે, એક્સ ક્યુબ, તો એક્સ ક્યુબ નો સહગુણક। ત્યાર પછી અહીંયા બે બે શૂન્યોના ગુણાકારનો સરવાળો, પહેલા બે શૂન્યો લેવાના, એનો ગુણાકાર કરો અને સરવાળો। તો આપણી પાસે તો ત્રણ શૂન્યો છે, એક તો આલ્ફા બીટા અને ગેમા, તો પહેલા આ બેનો ગુણાકાર કરવાનો, પછી બીટા અને ગેમાનો ગુણાકાર કરવાનો, પછી આલ્ફા અને ગેમાનો ગુણાકાર કરવાનો, અને ત્યારબાદ એ બધાનો સરવાળો। એટલે જો આલ્ફા ગુણ્યા બીટા વત્તા બીટા ગુણ્યા ગેમા વત્તા આલ્ફા ગુણ્યા ગેમા, આને કહેવાય બે બે શૂન્યોનો ગુણાકાર કરી તેઓનો સરવાળો લેવાનો છે। તો એનું સૂત્ર છે સી બાય એ। અહીંયા પણ હતું સી બાય એ, પણ અહીંયા સી શું હતું આપણી પાસે, અચળ પદ। અહીંયા સી શું હતું, અચળ પદ, અને એ શું હતો, એક્સ સ્ક્વેરનો સહગુણક। અહીંયા સી શું છે, એક્સ નો સહગુણક, તો અહીંયા શું લખીશું આપણે સી ની જગ્યા ઉપર, એક્સ નો સહગુણક, અને એ શું છે, તો આપણે જાણીએ જ છે એ, એટલે એક્સ ક્યુબ નો સહગુણક, તો અહીંયા શું આવશે, એક્સ ક્યુબ નો સહગુણક। છેદમાં તો બાળ દોસ્તો આ સૂત્રોમાં મોટી ઘાતનો સહગુણક જ આવશે। ત્રીજું છે આપણી પાસે સૂત્ર શૂન્યનો ગુણાકાર, એટલે આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા, એટલે કે માઇનસ ડી બાય એ, માઇનસ ડી બાય એ। ડી શું છે, ઓકે, ડી આપણી પાસે અહીંયા જો પ્રમાણિત સ્વરૂપમાં અચળ પદ છે, અને એ શું છે, એક્સ ક્યુબનો સહગુણક। તો હવે શું લખીશું, માઇનસ ડી બાય એ નથી, આ માઇનસ તો ખરું જ, અને ડીની જગ્યા ઉપર અચળ પદ છેદમાં એક્સ ક્યુબનો સહગુણક। આમ ત્રિઘાત બહુપદીનું સૂત્ર આ રીતે પણ લખાય, એક્સ ક્યુબ ઓછા શૂન્યોનો સરવાળો ગુણ્યા એક્સ સ્ક્વેર, ધ્યાનથી જોજો અહીંયા માઇનસ છે, અને પછી છે શૂન્યોનો સરવાળો ગુણ્યા એક્સ સ્ક્વેર વત્તા બે બે શૂન્યોના ગુણાકારનો સરવાળો ગુણ્યા એક્સ ઓછા શૂન્યોનો ગુણાકાર, ઓછા શૂન્યોનો ગુણાકાર। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પદ, એન ઘાતવાળી બહુપદીને મહત્તમ એન શૂન્યો હોય છે। હમણાં આપણે આગળ બધા જોઈ ગયા, સુરેખ બહુપદીમાં મોટામાં મોટો ઘાત એક હતો, તો તેને મહત્તમ કેટલા શૂન્યો હતા, એક, એટલે એક હોય કાં તો એક પણ નહીં। દ્વિઘાત હોય તો મોટામાં મોટી ઘાત બે હોય, તો આપણે એને કેટલા શૂન્યો હતા, મહત્તમ બે શૂન્યો હતા। ત્રિઘાત હોય તો એને મહત્તમ કેટલા શૂન્યો હોય, ત્રણ। તો હવે એન ઘાતવાળી હોય, સૌથી મોટામાં મોટો ઘાત એન હોય, તો એને મહત્તમ કેટલા શૂન્યો થાય, એન થાય। જો એન સો હોય, એટલે મોટામાં મોટી ઘાત સો હોય, તો એને મહત્તમ શૂન્યોની સંખ્યા કેટલી થશે, સો। આ અગત્યનો મુદ્દો છે। સ્વાધ્યાય 2.1, આ સ્વાધ્યાયમાંથી એક માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે।
શું પ્રશ્ન છે? કોઈક બહુપદી પી ઓફ એક્સ માટે વાય બરાબર પી ઓફ એક્સ ના આલેખ નીચે આપેલ છે. દરેક આલેખ પરથી પી ઓફ એક્સ ના શૂન્યોની સંખ્યા જણાવો. આ આપણને ગ્રાફ આપેલો છે અને આ ગ્રાફ પરથી આપણે શૂન્યોની સંખ્યા જણાવવાની છે. શૂન્યો એટલે શું? આ આપણને જે રેખા આપી છે કાં તો વક્ર આપશે, તો એ રેખા એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે તે બિંદુઓની સંખ્યા આપણે ગણી નાખવાની, એને શૂન્યોની સંખ્યા કહેવાય. ક્લિયર? કયા અક્ષને? એક્સ અક્ષને. તો આપણી પાસે આ પહેલો ગ્રાફ છે, તેમાં આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, અને આ જે આપણને રેખા આપેલી છે, રેખા આપી જ એટલે આ સુરેખ બહુપદી થશે, કારણ કે સુરેખ બહુપદીનો ગ્રાફ શું મળે? રેખા. આ રેખા એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? એક્સ અક્ષને છેદતી જ નથી, ફક્ત વાય અક્ષને જ છેદે છે. તો વાય અક્ષને તો નથી જોવાનું આપણે, તો આ રેખા એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? એક પણ બિંદુમાં છેદતી નથી, માટે શૂન્યો મળે નહીં, એટલે કે શૂન્યોની સંખ્યા થશે ઝીરો. શૂન્યોની સંખ્યા કેટલી? ઝીરો, કારણ કે એક પણ શૂન્ય મળતો નથી. આ રેખા એક્સ અક્ષને છેદે છે? ના. ઓકે, હવે આપણને આ બીજો વક્ર આપ્યો છે. અહીંયા વક્ર છે, આ આપણો એક્સ અક્ષ થયો, આ આપણી વાય અક્ષ થયો. ઓકે, તો આ વક્ર, આ આપણને જે વક્ર આપ્યો છે અહીંયાથી શરૂ થઈને આ, તે એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે? જો આ જ બિંદુમાં છેદે છે, પછી અહીંયાથી આગળ વધીને અહીંયા છેદે છે, પણ આ તો કઈ અક્ષ કહેવાય? આ તો વાય અક્ષ કહેવાય. વાય અક્ષને આપણે જોવાનું નથી, ફક્ત એક્સ અક્ષને. તો એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? અહીંયા એક જ બિંદુમાં છેદે છે, માટે આ વક્રનો, આ ગ્રાફનો શૂન્યની સંખ્યા કેટલી મળશે? એક. ઓકે, આ ત્રીજો વક્ર છે. આ એક્સ અક્ષ, આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, અને આ વક્ર છે. તો આ વક્ર આપણે જોઈએ એક્સ અક્ષને કેટલા બિંદુમાં. આ વક્ર આ રીતે જાય છે, અહીંયાથી આમ, અહીંયાથી આ બાજુ આવે છે. તો આ એક્સ અક્ષને તે અહીંયા જો પહેલું બિંદુ, આગળ જાય તો આ બીજું બિંદુ, આગળ જાય તો અહીંયા ત્રીજા બિંદુમાં છેદે છે. શું આ બિંદુ લેવાય? અહીંયા ના લેવાય. આ તો કયો અક્ષ છે? વાય અક્ષ, એટલે લેવાશે નહીં. તો એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે જો અહીંયા એક, બે અને ત્રણ, તો શૂન્યોની સંખ્યા કેટલી થશે? શૂન્યોની સંખ્યા બરાબર ત્રણ. અહીંયા આ અક્ષ, તો આ આપણો એક્સ અક્ષ, આ વાય અક્ષ, અને આ આપણો વક્ર. આ વક્ર પરવલય છે, પરવલય છે જે બતાડે છે કે આ કેવી બહુપદી હશે? દ્વિઘાત. જ્યારે આ વક્ર પરવલય નથી, જો આવો છે, તો પરવલય ના હોય તો એને આપણે ત્રિઘાત કહી શકીએ. તો એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? અહીંયા એક અને બે, માટે શૂન્યોની સંખ્યા કેટલી થશે? બે. ઓકે, ત્યાર પછી આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ, આ વક્રને ધ્યાનથી જોઈએ તો અહીંયાથી શરૂ થઈ આ રીતે આમ, પછી અહીંયા અને આ રીતે આવે છે. તો એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે વક્ર? આ એક, આગળ જાય તો આ બે, આ ત્રણ અને આ ચાર. તો ચાર બિંદુમાં છેદે છે, માટે શૂન્યોની સંખ્યા કેટલી થશે? ચાર. આ એક્સ અક્ષ, વાય અક્ષ, આ જે વક્ર અહીંયાથી શરૂ થયો આમ, આ રીતે અહીંયા તે આગળ વધે છે. તો એક્સ અક્ષને આ એક બિંદુ, બે અને ત્રણ, માટે શૂન્યોની સંખ્યા ત્રણ થશે.